दलोद प्रांतीय विधानसभा बैठक पर भाजपा उम्मीदवार गजेंद्रसिंह परमार नो अंतिम तबक्का नो झंझावती प्रचार। साबरकांठा जिला ની તલોદ પ્રાંતિજ વિધાનસભા બેઠક માટે બીજા તબક્કામાં 5મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે। ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા તેજ ગતિથી પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। હવે આ પ્રચાર અભિયાન અંતિમ તબક્કામાં પહોંચી રહ્યું છે અને જનસંપર્ક કરવામાં કોઈ કસર બાકી ન રહે તે માટે કાળજી રાખવામાં આવી રહી છે। તલોદ અને પ્રાંતિજ તાલુકાના ગામડાઓમાં ગજેન્દ્રસિંહ પરમારને અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે અને જનતાએ ધારાસભ્યને જંગી લીડથી જીતાડવા માટેનું બીડું ઝડપ્યું છે। અંતિમ તબક્કાનો ઝંઝાવાતી પ્રચાર હાથ ધરવામાં આવ્યો છે અને તાલુકાનું કોઈ ગામડું જનસંપર્કથી બાકી ન રહે તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે। ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા બુધવારે તલોદ તાલુકાના ગામડાઓમાં પ્રચંડ પ્રચારની શરૂઆત કરવામાં આવી હતી, જેની શરૂઆત તલોદ માર્કેટ યાર્ડથી સવારે 9 કલાકે શરૂઆત કરવામાં આવી હતી। બાદમાં નવા નારાજીના મુવાડા, ભાથીજી મંદિર, અણિયોડ, મોતીપુરા, અણિયોડ હનુમાન કંપા, કાલીપુરા, રોચડ, પાછીના સાપરા, નવાપુરા, પાછીના મુવાડા, તાજપુર, રાવરવાસ, તાજપુર કેમ્પ, બોલપુર, રામપુરા, છાપરા, કેસરપુરા, તલોદ ગામ, તલોદ માર્કેટયાર્ડ પાછળ, બદામ કંપા, પહાડિયા, હરસોલ, વણઝારાવાસ, હરસોલ કસ્બો, હરસોલ ટિંબાવાસ, હરસોલ અને ગુલાબપુરા હરસોલમાં રાત્રે 8:30 કલાક સુધી પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। દરેક ગામમાં ગજેન્દ્રસિંહ પરમારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભવ્ય જીતના આશીર્વાદ પણ લોકોએ આપ્યા હતા। આ તબક્કે ગજેન્દ્રસિંહ પરમારે પણ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જનતાના આશીર્વાદથી ટિકિટ મળી હોવાનું કહીને જનતાનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। તલોદ અને પ્રાંતિજ તાલુકાના ગામડાઓમાં ગજેન્દ્રસિંહ પરમારને અભૂતપૂર્વ પ્રેમ મળી રહ્યો છે અને ધારાસભ્યને ફરી જંગી લીડથી જીતાડીને રાજ્ય સરકારમાં ફરીથી મંત્રી બને તે માટેનું બીડું પણ ઝડપવામાં આવ્યું છે। બંને તાલુકાના ગામડાઓમાં ગજેન્દ્રસિંહ પરમાર પ્રત્યે જનતા અભૂતપૂર્વ અને અકલ્પનીય પ્રેમ વરસાવી રહી છે અને લોકલાડીલા ધારાસભ્યને ઉમંગભેર આવકારી રહી છે। હવે ચૂંટણી આડે મોડ 4-1 દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે બંને તાલુકાના કોઈ છેવાડાના ગામડા બાકી રહ્યા હોય ત્યાં પણ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। જનતાના અતૂટ વિશ્વાસ અને ભરોસા ઉપર ખરા ઉતરેલા ગજેન્દ્રસિંહ પરમારે બંને તાલુકામાં અનહદ લોકચાહના મેળવી છે। જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા। સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ, આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે। સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે। સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે જીવાણની ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનો રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે। સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે। સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે, સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે। સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધાવું શ્વાસમાં રાહત અપાવે છે। સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે। સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે। સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LNP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે।